આહા, ગરમા ગરમ આજે તો ખાવાની મજા આવી જશે. હે ભગવાન, સોફ્ટ, આટલું બધું ઓવર એક કરવાની જરૂર નથી. હે, એગલેસ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ પરફેક્ટ માપ સાથે અને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ સાથે એગલેસ ઓમલેટની રેસિપી, કે જે એકદમ જ સોફ્ટ અને ફ્લફી બને છે. અને આ ઇન્ટરેસ્ટિંગ રેસિપીને તમે ટ્રાય કરો એ પહેલાં, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમારી ચેનલના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો આ વિડીયો પસંદ પડે દેન ડોન્ટ ફરગેટ ટુ લાઇક ધીસ વિડીયો એન્ડ શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ. ક્યુંકિ બિના અંડો કી ઓમલેટ ખાતે જાઓ, શેર કરતે જાઓ, હમારી રેસિપીઝ કો શેર કરતે જાઓ, જિંદગી ખૂબસૂરત હૈ. એગલેસ ઓમલેટ બનાવવા માટે આપણને જોશે એક બાઉલ ચણાનો લોટ, 1/3 બાઉલ મેંદો, 1/2 ચમચી બેકિંગ પાવડર, બટર, નમક, મરી પાવડર, ઝીણા સમારેલા કાંદા અને ઝીણા સમારેલા લીલા મરચાં. એગલેસ ઓમલેટ બનાવવા માટેની પ્રોસિજરમાં ફર્સ્ટ ઓફ ઓલ એક મિક્સિંગ બાઉલમાં આપણે એક બાઉલ ચણાનો લોટ લેશું, તેમાં 1/3 બાઉલ મેંદો એડ કરશું. અને પરફેક્ટ માપ કહું તો મારા એક બાઉલ ચણાના લોટમાં મેં 8 ચમચી ચણાનો લોટ લીધો છે અને એની સામે મેં 3 ચમચી મેંદો લીધો છે. અને ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું. બેકિંગ પાવડર ખાસ એડ કરવાનો છે, જે જનરલી આપણે ચીલામાં એડ નથી કરતા. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક લેશું અને થોડો મરી પાવડર એડ કરશું. અને આ બધું પહેલાં આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને બેકિંગ પાવડર અને મેંદો ચણાના લોટમાં પ્રોપરલી મિક્સ થઈ જાય. અને ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે પતલી કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવી લેશું. પણ પાણી આપણે થોડું થોડું કરીને એડ કરશું, જેથી કરીને તેના લમ્સ ના રહે. ઓમલેટ માટેનું બેટર આપણે આટલી પતલી કન્સિસ્ટન્સીનું રાખવાનું છે. ત્યારબાદ આપણે તેમાં સમારેલા લીલા મરચાં અને સમારેલા કાંદા એડ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમારે પ્લેન ઓમલેટ ખાવી હોય તો તમારે કાંદા અને લીલા મરચાં એડ કરવાના નહીં થાય. અને આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, ઓમલેટ માટેનું બેટર તૈયાર છે. હવે આપણે ઓમલેટ ઉતારી લેશું, જેના માટે એક નોનસ્ટિક પેનને આપણે થોડી ગરમ કરી લેશું. અને ત્યારબાદ તેમાં થોડું બટર એડ કરશું અને બટરને આ રીતે પેનમાં બધે સ્પ્રેડ કરી દેશું. બટરની જગ્યાએ તમે ઓઇલ પણ યુઝ કરી શકો છો. અને ત્યારબાદ તેમાં એક કળશી જેટલું બેટર એડ કરી દેશું અને બેટરને આ રીતે આપણે આખા પેનમાં સ્પ્રેડ કરી દઈશું. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું, જેથી કરીને બેકિંગ પાવડરને કારણે જે બબલ્સ થાય તે ફૂટી ના જાય. એક સાઈડ પર થઈ ગઈ છે તો હવે આપણે તેને બીજી સાઈડ પર થોડી વાર શેકી લેશું. ઓમલેટ બંને સાઈડથી શેકાઈ ગઈ છે. હવે આપણે તેને ફોલ્ડ કરીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એગલેસ ઓમલેટ, જેના પર આપણે થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરશું અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. અને આ એગલેસ ઓમલેટ બની છે પણ એકદમ ફ્લફી અને સોફ્ટ. તો આ રેસિપીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝને અમારી સાથે શેર કરજો. હું મયુરી સોઢા અહીં સાઈન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન, કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કે જિંદગી ખૂબસૂરત હૈ.